વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌપ્રથમવાર અનોખી સેવાકીય પહેલ. વોર્ડ નંબર 9ના હજારો લોકોને અપાઈ શુદ્ધ ખાદ્ય તેલની બોટલો. સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ રહેવું આપણે જાણીએ છીએ તેટલું સહેલું નથી હોતું. કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી પણ ખૂબ જ કઠિન હોય છે. ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈ રહે અને સતત સ્વખર્ચે લોકોની વચ્ચે રહી લોકહિતના કામ કરી આપે તેનાથી વિશેષ બીજું શું હોય? તો આવો જાણીએ આવા સેવાભાવી વ્યક્તિની પ્રવૃત્તિઓ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય રઝાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત 3 ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેમને ખૂબ ચાહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી. વર્ષોથી આ પરિવાર અહીંના વિસ્તારોમાં વર્ષે 5-7 લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે, જેમાં રમઝાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ, મોહરમ માસના તમામ દિવસોમાં શરબત વિતરણ, કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટ વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય, વોર્ડ નંબર 9માં પીવાના પાણી, ગટર લાઈન, બોરિંગ અને ડંકીઓ નાખાવી આપવી અને મોહરમ માસમાં તાજિયા રાખવા માટેના ઇમામ ખાનામાં પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપવી, તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે અને હાલ તેઓની જન્નત નશીન માતાની ઈચ્છાઓને ધ્યાને લઈ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સૈયદ પરિવારના હવામાં બાવા મિયા બુખારીના વયસ્ક માજીને માં સમાન ગણીને તેમને મક્કા મદીના ઉમરાહ માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેનો તમામ ખર્ચ આ પરિવાર ભોગવી રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમની સાથે રઝાકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ સૌ કોઈ પ્રથમવાર વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલની 4500 થી 5000 બોટલો વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારના લોકોનું વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું હતું, જેનો અંદાજે 8-10 લાખ રૂપિયાનો ખર્ચો રઝાકભાઈ હિંગોરા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના આ નિખાલસ કાર્યક્રમ જોઈને વોર્ડ નંબર 9 ફક્ત નહીં પણ સમગ્ર શહેરના બધા જ લોકો તેમની આ કામગીરીથી ખુશખુશાલ છે અને હું ધારું છું કે જેવી રીતે આ સુધરાઈ સભ્ય આ વોર્ડની અંદર કામગીરી કરે છે તેવી જ કામગીરી બધાય વોર્ડની અંદર બધા જ લોકો કરે તો આપણું શહેર સુંદર અને રળિયામણું બની જાય. અને આ કામ સુધરાઈની ગ્રાન્ટમાંથી કરવામાં આવતું નથી, તેઓ પોતાના સમય પોકેટમાંથી ખિસ્સામાંથી ખર્ચો આપી પૈસા આપી અને આ પ્રશંસાજનક કામગીરી કરે છે. અંતે હું બારગાહે એઝમાં અડધાની બારગાહમાં હું દુઆ કરું છું કે રબે કરીમ તેના પ્યારા હબીબ રહેમતે આલમ નૂરે મુજસ્સમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના સદકામાં તેમની માતાના ઈસાલે સવાબ અર્થે જે ઉમરા પ્રવાસ સૈયદા હવામાને મોકલ્યું છે તેનો સવાબ તેમને મળે અને તેના બદલે રબી કરીમ તેમને જન્નત નસીબ કરે, તેમને કબરને જન્નતની બાગોમાંથી એક બાગ બનાવી દે અને આ પ્રેરણાજનક કાર્ય બીજા લોકોને પણ એથી કાંઈક સબક લેવાનું અને આ ઉમદા કાર્યને વળગી પડવાનું તેઓને ખંત આપે અને તેમની દિલની મનોકામના પૂરી કરે. અંતે હું ખુદાની બારગાહમાં દુઆ કરું છું કે રબ્બે કાયનાત તેમના આ પ્રશંસાજનક કાર્યને કબૂલ ફરમાવે અને તેમની ઉંમરને લાંબી, તેમના પરિવારને ખૂબ જ લાંબી જિંદગી નસીબ કરે, અર્પણ કરે. આમીન. આ પ્રોગ્રામ મારી બાવા છે ઉમરો કરાવે એના માટે સંધાય કાર્યક્રમ છે. આજ રાતના મિલાદ, કાલે સાંજના 21 દેગો નિયાજ, પછી સવારના 33 દિવસે તેલની બોટલો 3500-4000 વેચવામાં આવશે. આ હવામાને ઉમરો કરવા મોકલી દો છો અમારી બા પાછળ. અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ.
એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી, હું કાંઈ કરાવી નહોતો શકું. આજે અલ્લાહે દીધું છે મને, તો મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવું. તો મારી મા હુરભાઈ મા સમજીને જ હું હવામાને મોકલી જશો ઉમરો કરવા. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહીર, ઉપલેટા.